અન્ય સમાચારો પર નજર કરીએ તો ગુજરાત કોંગ્રેસના સંગઠનમાં આગામી સમયમાં ધરમૂળથી ફેરફારના એંધાણ વર્તાઈ રહ્યા છે નેતા વિપક્ષ પરેશ ધાનાણી તથા નવા પ્રભારી રઘુ શર્માએ સ્પષ્ટ સંકેત આપ્યા છે પરેશ ધાનાણીએ આ અંગે વાત કરતા પદ નહીં પરંતુ પરિવર્તનના સંકલ્પની સાથે આગળ વધવાની હિમાયત કરી સાથે જ કહ્યું કે હવે પદ માટે નહીં પરંતુ પ્રતિષ્ઠા માટે લડીશું આ માટે તેમણે કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માનું ઉદાહરણ આપતા કહ્યું કે તેઓ રાજસ્થાનના મંત્રી તરીકેનું પદ દાવ પર મૂકીને સંગઠનના કાર્યમાં જોતરાયા છે પરિવર્તનના સંકલ્પ સાથે સવે આગળ વધવું જોઈએ એ વાત આજે વિધાનસભા કોંગ્રેસ પક્ષની અંદર સભે સામૂહિક રીતે સ્વીકારી છે મને વિશ્વાસ છે કે આવતા દિવસોમાં સામાજિક રાજકીય અને ભૌગોલિક રીતે સપ્રમાણ ભાગીદારીથી એક સુંદર મજાના કોંગ્રેસી ગુલદસ્તા ને ગૂંથવાનું કામ થાય હવે ટૂંક સમયમાં જ કોંગ્રેસને નવા પ્રદેશ પ્રમુખ અને નેતા વિપક્ષ મળે એવા સંકેત મળ્યા છે ત્યાં સુધી કે સંગઠનમાં મોટા ફેરફારના પણ વર્તાઈ રહ્યા છે ગુજરાત પ્રવાસી પહોંચેલા કોંગ્રેસના પ્રભારી રઘુ શર્માએ એ વાત સ્વીકારી કે કોંગ્રેસમાં હાલ સંશયની સ્થિતિ છે કારણ કે નેતા વિપક્ષ અને કોંગ્રેસ પ્રમુખ બંને રાજીનામા આપી ચૂક્યા છે साथ ही की विधानसभा चूंटी में भाजपा टक्कर अपने बूथ स्तर सुधी संगठन में धरकम फेरफार इरादा पन स्पष्ट इरादाप कांग्रेस को हम एकजुट करेंगे सही व्यक्ति को सही जिम्मेदारी देंगे और पूरे प्रदेश के अंदर ऑर्गेनाइजेशन का जो ढांचा है चाहे वो ब्लॉक अध्यक्ष है जिला अध्यक्ष है प्रदेश कार्यकारिणी है या और भी पदों पे, सब जगह पे हम जिम्मेदारी तय करेंगे लोगों की खुल मिला के बात ये कि अपनी जिम्मेदारी का निर्वहन तो वो कर ही रहे लेकिन संशय की स्थिति जरूर बनी हुई है इस्तीफा ये, ये, ये गलत फेमी होती है किला तो बनता ही ध्वस्त होने के लिए है। शर्मा ने आशा कि 2017 में थोड़ी बैठकों की बहुमती चुकेली आगामी चुटनी में जोरदार देखाव कर सरकार बना મોંઘવારી બેરોજગારી અને ખેડૂતોના મુદ્દે કોંગ્રેસ આક્રમક આંદોલનના પણ મંડાણ કરશે આસુરી શક્તિ પર દૈવી શક્તિના વિજયનું પ્રતિક એવા વિજયાદશમી પર્વને આડે હવે ગણતરીના દિવસો જ બાકી રહ્યા છે જેને લઈને રાવણના પુતળા તૈયાર કરવાની કામગીરી પૂરજોશમાં ચાલી રહી છે જોકે અમદાવાદમાં રાવણ દહન માટે હજુ કોઈ પરમિશન મળી નથી જેના કારણે અમદાવાદ સિવાય અન્ય જિલ્લાઓ માટે રાવણના પૂતળા તૈયાર કરવામાં આવી રહ્યા છે જોકે ત્રીસ ફૂટથી સાઠ ફૂટ ઊંચા અને દસ માથાળા રાવણનું પુતળું તૈયાર કરવામાં ઘણી મહેનત લાગે છે ગત વર્ષે કોરોનાના કારણે રાવણ બનાવવાનું કામ સદંતર બંધ હતું પરંતુ આ વખતે થોડું કામ મોડું થયું થોડું કામ મળ્યું છે સામાન્ય પરિસ્થિતિમાં સિત્તેર થી એસી રાવણના પુતળા બનાવાય છે પરંતુ આ વખતે માત્ર અઢારથી વીસ પુતળાનો ઓર્ડર મળ્યો છે અમદાવાદમાં અંદાજે દસ જગ્યાએ રાવણ દહન થતું હોય છે પરંતુ આ વર્ષે ક્યાંય પરમિશન નથી મળી હાલમાં જે રાવણ બનાવવાનું કામ ચાલી રહ્યું છે તે સુરત દાહોદ ગોંડલ ભાવનગર જેવા શહેરો માટે છે પહેલા 30 ફૂટ થી માંડી 60 ફૂટ સુધી ના પુતળા બનતા હતા એ વખતે તે સાઈઝ માં પણ કાપ આવી ગયો છે માત્ર 20 થી 25 ફૂટ ના ઓર્ડર મળ્યા છે જેની કિંમત પણ 20 થી 25000 છે મેં ઈનકે પિતાજી કે ત્યાં 20 સાલ સે આ રહા હું હમ કरीबन मुझको 20 સાલ હો ગયે 20 સાલ તે મેં યહી પર aata hu હમ ઓર જબ હમ બનાતે تھے 70 80 પુતલે હેકેની